ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શનિવારના દિવસે સિક્યુરિટી ડેની ઉજવણી અવસર પર અમદાવાદમાં કુશાભાઈ ઠાકરે હોલમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. 4 ડિસેમ્બરના દિવસે સમગ્ર દેશની ખાનગી સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મેરજાએ સેન્ટ્રલ સિક્યુરિટી એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ તેમજ સિક્યુરિટી એસોસિએશન ગુજરાત દ્વારા આયોજિત સિક્યુરિટી ગાર્ડને સન્માનિત કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોરોના સમયમાં સારી સેવા નિભાવનારા ગાર્ડનું મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બ્રિજેશ મેરજાએ કહ્યું કે દેશમાં 4 ડિસેમ્બરના દિવસે સિક્યુરિટી દિવસ મનાવવામાં આવે છે. તો હાલમાં સિક્યુરિટીઓના પગાર અંગે રજૂઆત કરવામાં આવી છે અને તે મુદ્દા પર આગામી દિવસોમાં વિચારણા કરીશું. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી સિક્યુરિટીઝનું કામ વધુ સુરક્ષિત બને તે માટે કામ આગળ વધારવામાં આવશે. ગુજરાત સિક્યુરિટી એસોસિએશનના ઉપક્રમે ખાનગી સિક્યુરિટી ડેની ઉજવણીનો આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ રખાયેલો. એમાં ગુજરાતભરમાં જે સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે એમને કેમ પ્રોત્સાહિત કરી શકાય અને કોરોના કાળમાં એને જાનના ભોગે સેવા આપી છે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. અને આવનારા દિવસોમાં આ સિક્યુરિટી ગાર્ડની સુવિધામાં કઈ રીતે વધારો કરી શકાય એવા જે સૂચનો થયા છે એ દિશામાં પણ ગુજરાત સરકાર સિક્યુરિટી ગાર્ડને ઉપયોગી થવા પ્રયત્નશીલ રહેશે. સ્વાભાવિક કોઈ પણ રાજ્યની પ્રગતિના 3 પેરામીટર હોય છે, શાંતિ, સલામતી અને સ્થિરતા. ગુજરાતમાં આજે ઔદ્યોગિક ક્ષેત્રે શાંતિ, સામાજિક શાંતિ અને શાસનની સ્થિરતા ભારતીય જનતા પક્ષનું 27 વર્ષનું શાસન એ જોતાં જે ગુજરાતની પ્રગતિ થઈ છે એમાં આ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી એજન્સીઓનો પણ મામૂલો ફાળો છે. એને મેં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે બિરદાવી અને જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે એ ઉકેલવામાં મારું હકારાત્મક ફાળો રહેશે. જી देखिए, एक सोच है कि जब सिक्योरिटी इलेक्ट्रॉनिक सिक्योरिटी आएगी तो एक ह्यूमन इन्वॉल्वमेंट कम होएगा, ऐसा एक सोच है. बट जो हमारा जो अभी ये सोचना है कि नहीं, अगर जो सिक्योरिटी इन्वॉल्वमेंट कम होएगा तो साथ साथ अपन ये भूल रहे हैं कि एक अपॉर्चुनिटी भी बढ़ रही है, गार्ड्स की ज़रूरत भी बढ़ रही है. तो इलेक्ट्रॉनिक सिक्योरिटी आएगी, उसको कोई रोक नहीं सकता और मेरे ख्याल से वो पोस्ट एंड प्री इन्वेस्टिगेशन के लिए बहुत अच्छी होगी. उसका मेरे ख्याल से गवर्नमेंट को भी सपोर्ट करना चाहिए, परंतु आगे चल के गार्ड्स को भी अपॉर्चुनिटीज़ मिलती रहेंगी. जैसा कि विमल कुमार साहब ने बताया, बाहर देश के बाहर भी बहुत अपॉर्चुनिटीज़ हैं. माननीय मंत्री जी ने भी बताया बाहर भी अपॉर्चुनिटीज़ निकलेंगी, तो गार्डिंग में कोई फ़र्क नहीं पड़ने वाला. यस, इलेक्ट्रॉनिक सिक्योरिटी में काफ़ी इम्प्रूवमेंट आएगा.